વાપીમાં વિઘ્નહર્તા પર પડે છે ગટરનું ગંદુ પાણી. ગણેશ ભક્તોની લાગણી દુભાઈ. વાપીમાં ઈસ્ટ વેસ્ટને જોડતા રેલવે ગરનાળા પાસે નગરપાલિકા દ્વારા સુશોભન માટે મુકેલ વિઘ્નહર્તાની પ્રતિમા પર અને ગરનાળામાં ગટરનું ગંદુ પાણી વહેતું હોય ગણેશ ભક્તોની લાગણી દુભાઈ છે. એક તરફ નગરપાલિકા સ્વચ્છતામાં અવ્વલ આવવા મુખ્ય માર્ગો પર મનમોહક ચિત્રો ચિત્રાવી રહી છે, ત્યારે બીજી તરફ ગરનાળાની ગંદકીથી શહેરીજનો ત્રાહિમામ છે. વાપી નગરપાલિકાને કરોડો રૂપિયાના ખર્ચે વાપીના ઈસ્ટ વેસ્ટને જોડતું ગરનાળું બનાવ્યું છે. ગરનાળાની બંને તરફ સુશોભન માટે વિઘ્નહર્તા અને ભગવાન બુદ્ધની પ્રતિમાઓ મૂકી આકર્ષક ચિત્રો કરાવ્યા છે. જો કે અહીં ગટરની લાઈન પણ પસાર થતી હોય ગરનાળું ગટરના પાણીથી ઉભરાઈ રહ્યું છે. ગટરનું ગંદુ પાણી વિઘ્નહર્તાની પ્રતિમા પર પડતું હોય ગણેશ ભક્તોની લાગણી દુભાઈ રહી છે. વાપીમાં મુખ્ય ટાઉન અને જીઆઈડીસીમાં આવાગમન માટે કરોડો રૂપિયાના ખર્ચે રેલવે લાઈન નીચે અંડરપાસ બનાવવામાં આવ્યો છે. અંડરપાસની બંને તરફ નગરપાલિકાએ વિઘ્નહર્તાની અને ભગવાન બુદ્ધની પ્રતિમાઓ મૂકી મનમોહક ચિત્રો કર્યા છે, પરંતુ ખાટલેની ખોડ કે આ રેલવે ગરનાળું બનાવ્યું ત્યારે તેની નજીકથી પસાર થતી ગટર લાઈનને ધ્યાને લેવાનું ભૂલાઈ ગયું, જેથી હવે ગટરનું ઉભરાતું ગંદુ પાણી બારેમાસ ગરનાળામાં વહી રહ્યું છે, જેનાથી વાહન ચાલકો તો પરેશાન છે જ, પણ સાથે સાથે આ પાણી ભગવાનની મૂર્તિ પર પડતું હોય ગણેશ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. આ અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ગરનાળાની સમસ્યાથી તેઓ પણ વાકેફ છે, પરંતુ ગરનાળાની ડિઝાઇન ભૂલભરેલી બનાવી દીધી હોય હાલ સમસ્યાનો ઉકેલ મળતો નથી. ગટરનું ગંદુ પાણી ગરનાળામાં વહેતું હોય સમયાંતરે તેનો નિકાલ કરાવીએ છીએ. ગણેશ ભક્તોની લાગણીને જે ઠેસ પહોંચી છે તે અંગેનું નિરાકરણ લાવવા પ્રયાસો કરીશું. ઉલ્લેખનીય છે કે વાપી નગરપાલિકાએ સ્વચ્છતા અભિયાનમાં અવ્વલ નંબર મેળવવા હાલ તમામ મુખ્ય માર્ગો પર હોર્ડિંગ્સ લગાવી દિવાલો પર મનમોહક ચિત્રોની કામગીરી હાથ ધરી છે, ત્યારે આશા રાખીએ છીએ કે સ્વચ્છતા અભિયાનમાં ડાક સમાન રેલવે ગરનાળાની ગંદકી પણ દૂર કરે અને ગટરના ગંદા પાણીથી દૂષિત થતા વિઘ્નહર્તાને સ્વચ્છ રાખવાના શ્રી ગણેશ કરે. મારું નામ નિમેશ ઈશ્વરભાઈ પટેલ, વાપી ગોરીવાડ. નિમેશભાઈ, ખાસ કરીને જે વાપીનું રેલવે ગરનાળું છે તેમાં આપી આસ્થાને ઠેસ પહોંચે એવું એક કૃત્ય અત્યારે થઈ રહ્યું છે. અહીંયા એક ગણપતિ બાપાની મૂર્તિ છે અને એના ઉપર ગટરનો અભિષેક થઈ રહ્યો છે, શું માનો છો આને? મારું તો એ જ કહેવું છે વાપી નગરપાલિકાને કે વાપીની અંદર આ ગરનાળું લાખો રૂપિયા કરોડોના રૂપિયાને ખર્ચે બનાવવામાં આવ્યું. એક સાઈડે ગણપતિ બાપાની પેલું પ્રતિમાની સ્થાપના કરવાની, એક સાઈડે બુદ્ધ ભગવાનની મૂકવામાં આવ્યું. અમારી ભાવનાને ઠેસ પહોંચે તેવું કે આ ગણપતિ બાપાની મૂર્તિ પર ગટરનું પાણીનું અભિષેક જેવું થયા કરે, પણ કોઈ જોતું નથી નગરપાલિકા. અમે એમ ઈચ્છીએ છીએ કે નગરપાલિકાને ધ્યાન આપવું જોઈએ, ટૂંક સમયમાં આ પાણી બંધ કરાવવું જોઈએ. અમારી હિન્દુ પ્રત્યેની લાગણી કે ગણપતિ બાપાની પહેલી પૂજા કરવામાં આવે,
એને આપણે વિસર્જન કરીએ તો કેટલી સંભાળીને કરવામાં આવે. અહીંયા મૂકીને ગટરનું પાણીનું ઉપર પડ્યા કરતું છે. અમારી લાગણી છે, અમારી માનવું છે કે આ બંધ કરવું જોઈએ.